यूके निवासी 35 वर्षीय परिणीता क्रिसमस ने रजा होवाथी गत 10 डिसेम्बर ना रोज हजीरा में रहता माता पिता ने बहन ने मळवा आवी हती। त्यारबाद गत 20 आ परिणीता यूके परत जवा निकली हती। दिल्ली एरपोर्ट थी फ्लाइट बंद होवाथी परत सूरत आवु पड्यु हतु। सूरत जिला आरोग्य विभागे गत 27 परिणीता ने तेणीना संपर्क में आवेला माता पिता तेमज बहनों पण कोरोना टेस्ट करावे हतो, जेमां परिणीता तेमज तेणीनी माता अने बहेनो रिपोर्ट पॉजिटिव आवता आरोग्य तंत्र चौंकी उठ्युं हतुं। જ્યારે પરિણીતાના કોરોના નેગેટિવ પિતાને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે। યુકેની પરિણીતા અને તેણીની માતા તથા બહેનની સારવાર કરનારા સિવિલના મેડિસિન વિભાગના ડોક્ટર વિવેક ગર્ગે જણાવ્યું હતું કે બુધવારે સવારે ત્રણેયને દાખલ કરી સારવાર શરૂ કરી દેવાઈ છે। જે સેમ્પલ લીધેલું છે આરટીપીસીઆરનું, જે રૂટીનું આપણે આરટીપીસીઆર લઈએ છીએ, એમાં એ પોઝિટિવ આવતા ગાઈડલાઈન મુજબ એનું બીજું સેમ્પલ લઈને હાલ તુરંત એને ટેસ્ટિંગ માટે પુણે એનઆઈયુમાં મોકલેલું છે અને ટેસ્ટિંગનું રિઝલ્ટ અવેટેડ છે, જે આવેલું નથી જે પુના સેમ્પલ। તો પરિવારજનોમાં કેટલા પોઝિટિવ છે, કઈ રીતે ટેસ્ટ કરવાયા છે? પરિવારજનોમાં એ યુટી સિવાય એમના બીજા બે લોકો પણ પરિવારમાં પોઝિટિવ છે, એનું પણ આપણે સેમ્પલિંગ આ રીતે જ કરેલું છે। આરટીપીસીઆર પોઝિટિવ આવે એટલે એમનું પણ સેમ્પલ આપણે મોકલ્યું। અલાયદું કઈ વોર્ડ છે રાખવામાં આવ્યું? સૂચના મુજબ જેવા આવા જે બહારથી યુકેથી આવેલા છે અને આરટીપીસીઆરમાં પોઝિટિવ આવે એમને બીજા પેશન્ટની સાથે રાખવાના નથી, એમના માટે આપણે ઇલાયદો આઇસોલેશન વોર્ડ ઊભો કરેલો છે અને ત્યાં રાખેલા છે। ત્રણેય તબિયત હાલ નોર્મલ જણાઈ રહી છે, જરૂરી રિપોર્ટ કરવા સાથે સારવાર ચાલી રહી છે। યુકેથી આવેલી પરિણીતા અને તેણીના સંપર્કમાં આવેલી માતા તેમજ બહેનને કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રમાં હડકંપ મચી ગઈ છે। કોરોનાના નવા સ્ટ્રેનની આશંકા સાથે ત્રણેય દર્દી માટે મંગળવારે સાંજથી સિવિલ સ્થિત કોવિડ 19 હોસ્પિટલના 10મા માળે અલાયદી વ્યવસ્થા કરી દેવાઈ હતી। અહીં કોરોના પોઝિટિવ બીજા દર્દીઓને પણ રાખવામાં આવ્યા નથી। આ ત્રણેય દર્દીની સારવારમાં વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ ન્યૂઝ, સુરત।